રામ રાખે તેને કોણ ચાખે, આ કહેવત વાપીમાં બનેલી ઘટનાથી સાચી પુરાવાર થઈ હતી. વાપીના શ્રીમંત પરિવારના એક નબીરાએ દમણ ગંગા નદી પરથી નદીના ધસમસતા પ્રવાહમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે ઘટનાની તાત્કાલિક જાણ ફાયર વિભાગને થતા અને મોતની ભાડી ગભરાઈ ગયેલો યુવક રેલવે બ્રિજના પિલ્લર પાસે ફસાઈ જતા 4 કલાકની જહેમત બાદ તેને બચાવી લીધો હતો. વાપીમાં રહેતા અને ક્વોરીની મશીનરી ધરાવતા શ્રીમંત પરિવારનો પુત્ર પ્રકાશ માલવી ગુરુવારે પોતાની સ્વિફ્ટ કાર લઈને દમણ ગંગા નદીના બ્રિજ પર ગયો હતો, જ્યાં હાઈવે પર કાર પાર્ક કરી બ્રિજ પરથી નદીમાં કૂદી આપઘાત કર્યો હતો. નદીના ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો હતો અને નજીકમાં આવેલ રેલવે બ્રિજના પિલ્લર પાસે ફસાઈ ગયો હતો. આ ઘટનાની જાણ વાપી ફાયર વિભાગને તરવૈયા ટીમને થતા તાત્કાલિક એક રેસ્ક્યુ ટીમ દમણ ગંગા નદી કિનારે આવી પહોંચી હતી. ફાયરની તરવૈયા ટીમે 4 કલાકની જહેમત બાદ યુવકને બચાવી લીધો હતો. ફાયર વિભાગની ટીમના જણાવ્યા મુજબ એક યુવકે સમય દારૂ પીધેલી હાલતમાં હતો. આ આપઘાતની કોશિશમાં યુવકને છાતીના ભાગે માર લાગ્યો હોય વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો છે, જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સમયે પોલીસની ટીમ પણ પહોંચી હતી, તો મોટી સંખ્યામાં આસપાસના લોકોએ નદી કિનારે પહોંચી ફાયરની જીવ સટોસટની કામગીરીને નિહાળી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનામાં માલવી પરિવારનો આ યુવક કોઈક માનસિક તાણ અનુભવતો હોય હતાશમાં ડૂબીના આપઘાતના ઈરાદે નદીમાં કૂદી પડ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ થવાને બદલે બચી જતા પરિવારમાં માતમને બદલે હર્ષના આંસુ છલકાયા હતા.